એમ થાય કે હાલો ને ભાઈ આટલું લઈ જઈ મંદિરમાં મૂકી દેવું એમ, તોય નહીં. પોતાના માટે તો કરાય જ કેમ. સ્વામિનારાયણ ભગવાન કે ધર્મના માટે પણ ચોરી કરવી નહીં. શ્લોક જો તમે, સ્તેન કર્મ એટલે ચોરી, સ્તેન કર્મ ન કર્તવ્યમ, ન કરવું, સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમ અપી કે નચિત, કોઈએ પણ ધર્મના માટે પણ ચોરી કરવી નહીં. એમ લાગે કે આ તો ધર્મ કાર્ય છે ને હું વાંધો એમ, એમ પણ નહીં. તમને એમ થાય કે ભાઈ કોઈ લારીવાળો નથી ને કેળા એમ મેં પડ્યા છે તે એક ડઝન લેતા જાય ભગવાનને ધરાવવા ને આપણે ક્યાં આપણી હાટું લઈ જવા છે. સ્વામિનારાયણ ભગવાન ના પાડે નહીં. તમે ખાલી હાથે મંદિરે જાશો એ ભગવાનને પોહા હે, પણ કોકના લઈને જાશો એ પોહા હે. સ્તેન કર્મ ક્યારેય ન કરવું. ઘણી વાર લોકોને એવું થતું હોય થોડુંક ચોરી કે થોડુંક કોકનું લઈ લઈએ, બે આજ્ઞા ભગવાને કરી, સસ્વામી કાષ્ઠ પુષ્પાદી ન ગ્રાહ્યમ તદનાગ્નયા, ધણિયાતું લાકડું કે પછી કોઈ પણ પ્રકારનું પુષ્પ પણ અમારા આશ્રિતોએ કોઈએ લેવું નહીં, ધણિયાતી ધૂળ પણ કોઈની લેવી નહીં, એના ધણીને પૂછીને લેવી. હવે આપણને એમ થાય કે ભાઈ થોડુંક લઈ લઈએ પછી એમાંથી આપણે ધર્માદામાં અમુક દઈ દેવું એમ, ઘણા ઘણાને આવી ગણતરી રહેતી હોય કે ભાઈ થોડુંક લઈ લો પછી એવું લાગે કે એમાં ધર્માદો કરી નાખશો એટલે શુદ્ધ થઈ જાય, એમ શુદ્ધ કાંઈ થતું નથી. એ તમે કોઈનું લીધું એ તો તમારે કર્મ લાગ્યું લાગ્યું ને લાગ્યું તે. અને કોકનું લઈને તમે કદાચ ધર્મ કાર્ય કરો ને તો એ ધર્મનું ફળ એ તે જેનું હોય એને જાય, આપણા હાથમાં તો આવે નહીં, એ જેનું હોય એને જાય. તમે એક દ્રષ્ટાંત સાંભળ્યો હશે કે એક ટ્રેન હતી ને એ ટ્રેનમાં એક સુરદાસજી આમ તડતાલ લઈને વગાડે અને ભજન ગાય, એટલે લોકો બધા રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા આપે બધા. હવે એમાં ટ્રેનમાં એ સુરદાસજી ગાતા ગાતા જતા હતા, એમાં ઉપલી સીટ ઉપર એક ભાઈ બેઠેલો, એણે 10 રૂપિયાની નોટ લઈ અને નીચેવાળાને અંબાવી અને નીચેવાળાએ છે તો સુરદાસજીને આપી, સુરદાસજીને આપી એટલે સુરદાસજીએ આ જેણે નીચેવાળો ભાઈ હતો એને આશીર્વાદ દીધો ભગવાન તારું ભલું કરે. એટલે એની પડખે બેઠો હતો ને જે નીચેવાળો એની પડખે, એણે સુરદાસજીને કીધું કે નોટ એની નથી ઉપરવાળાની છે. પડખેવાળાને હંમેશા આ સજાગતા રહેતી જ હોય કે કોકનું ફળ આપણા પડખેવાળાનું હોય. એ તમે એમ જોજો પડખેવાળાને એટલું ધ્યાન તો રાખે જ કે કોકનું આને નું આવી જવું જોઈએ એમ. એટલે આમાં સમજાઈ ગયું ને તમને બધું આખું. એટલે પડખેવાળાએ સુરદાસજીને કીધું કે એ 10 રૂપિયાની નોટ છે ને ઉપરવાળાની હતી, આની નહોતી, આશીર્વાદ તો તમે એને આપ્યો. અને ત્યારે સુરદાસજી એટલું કીધું કે ભાઈ હું આંધળો છું, મારો આશીર્વાદ કાંઈ આંધળો નથી, હું આંધળો છું પણ મારો આશીર્વાદ કાંઈ આંધળો નથી, એ તો જેના રૂપિયા હશે એને જ જશે, એની પાસે જશે. એટલે કદાચ આપણને એમ થાય કે ચોરી કરીને કે કોકનું લઈને હું ધર્મ કાર્ય કરું તો એ ધર્મ કાર્યનું ફળ પણ જેનું હશે એને જ જશે. એટલે સ્વામિનારાયણ ભગવાને અહીંયા આજ્ઞા કરી કે ધર્મના માટે પણ ચોરીનું કર્મ કરવું નહીં. હા, ધર્માર્થે પણ ચોરીનું કર્મ ન કરવું. કેટલી અદ્ભુત આ આજ્ઞા સ્વામિનારાયણ ભગવાને કરી. અને એટલા માટે મારે તમારે બધાએ આમાં કેવું છે કે થોડુંક આપણું જીવન સરણી હાદી કરી નાખીએ ને તો લગભગ કોક દી હરામનું લેવાનો વારો જ ન આવે. હા, આપણે શું છે હાઈફાઈ બહુ વૈયા ગયા ને જીવનોમાં, પછી ખોટું બહુ કરવું પડે ને મહેનતે બહુ કરવી પડે. થોડુંક જીવન ધોરણ સાદું રાખવું પણ ક્યારેય ચોરીનું કર્મ ન કરવું. કાલે જે સર્વમંગલ સ્વામીએ પ્રસંગ કીધેલો ને એ બનેલો પ્રસંગ હતો કે ભાઈ એક ભાઈના હાથમાં કોઈના ઘરેણાની બેગ આવી, અમારે સુરતમાં બનેલો પ્રસંગ. હવે એમાં દીકરાના લગ્ન હતા અને લગ્ન પ્રસંગે એણે બધા દીકરાની વહુની માટે ઘરેણા બનાવેલા, બહુ મોટો રૂપિયાવાળો માણસ, 14-15 લાખના ઘરેણા એમાં હતા એ બેગમાં, અને એ બેગ એની પડી ગયેલી
અને એ કોઈ ભાઈના હાથમાં આવેલી. હવે રુસ્તમબાગ મંદિરે રહેતા મંદિરની પડખે સોસાયટી, લક્ષ્મીનારાયણ સોસાયટી, અને એમાં એ ભાઈ રહીને એને આ બેગ હાથમાં આવી. એ ઘરે લઈને ગયા, એની પત્નીને વાત કરી કે આવી રીતે આ બેગ મને મળી. એના પત્ની કે જો આ કોઈએ લગ્ન પ્રસંગ માટે આટલા ઘરેણા તૈયાર કરાવ્યા હશે, એના દીકરાની વહુને પહેરાવવા માટે કર્યા હશે, અને એના ઘરેણા આપણે રાખી લઈએ તો એ બિચારાને દુઃખ કેવું લાગે અટાણે આ પ્રસંગે, એટલે આ ઘરેણા આપણે રખાય નહીં. એ નારીને પણ ધન્યવાદ દેવા પડે, નહીતર આમ જોવા જાવ તો સીધો માલકોનો ગણાય, એ બેનનો જ ગણાય ને, કારણ એને જ પહેરવાના હોય. પણ એ બેન કહે છે કે ના, આપણે આ ઘરેણા રખાય નહીં. એટલે એ ભાઈ અમારે ત્યાં મંદિરે આવ્યા. પછી સંતોએ કહ્યું, હું તો લગભગ ત્યાં હાજર હતો નહોતો, પછી એમણે ટીવીમાં એડવર્ટાઇઝ, ટીવીમાં જાહેરાત અપાવી કે ભાઈ મને ઘરેણાની બેગ મળી, પોતાના પૈસા ટીવીવાળા મફતમાં આપે નહીં. એટલે ચેનલમાં એણે જાહેરાત અપાવી કે મને બેગ મળી છે, નિશાની આપીને લઈ જાઓ. અને ભાઈ અડાજણ બાજુ રહેતા હતા, ત્યાંથી આવ્યા અને નિશાની આપી અને એને બેગ એને આપી દીધી. એટલે ઓલા ભાઈને એમ થયું કે 14-15 લાખના ઘરેણા પાછા આપી દીધા, તો આને આપણે કાંઈક તો આપવું જોઈએ. એ આપવા તૈયાર થયા ને, તો ઓલા ભાઈએ શું કીધું, હું એ કંઈ નહીં લઉં, મને ખાલી 500 રૂપિયા આપો, મેં એડવર્ટાઇઝમાં વાપર્યા ને એટલા દઈએ, બોલો મેં જે જાહેરાત આપવા માટે આપ્યા હતા એ આપો, બીજું મારે ન જોઈએ. આવા સજ્જન માણસો પણ આ દુનિયામાં છે, પ્રામાણિક માણસો પણ છે. અને આ વાત કરી છે શું કરવા, કે આપણને એમ લાગે કે હું ખોટું કરીને સુખી થઈ જાઉં, એમ સુખી નથી થવાતું, વહેલું મોડું દુઃખ જ આવે છે. અરે એક ભાઈ હતો સુરતમાં, તો હીરાના બદલા મારી મારી, હીરામાં બદલો મારે બદલામ, કદાચ તમને લોકોને ખ્યાલ ન હોય કે એમાં બહુ સારો હીરો હોય ને, ચોખ્ખો ધોળો હીરો વ્હાઈટ, તો એની જગ્યાએ જરાક શેડવાળો હીરો પીળા કલરનો હોય ને, ખબર ન પડે એવો જરાક નાખે. પછી જ્યારે બીજો વાર આવે જરાક પીળા જેવો, તો એનાથી વધારે પીળો નાખીને ઓઇલો કાઢી લે. એમ કરતાં કરતાં હીરા ઊંચી ક્વોલિટીના હોય એ પોતે કાઢતો જાય, બીજા નાખતો જાય, એને બદલો માર્યો કહેવાય. એમ બદલો મારી મારીને એણે મકાન બનાવ્યું, અને મકાનમાં ગ્રહ પ્રવેશ કરવાના હતા એ પેલા ભાઈને હાર્ટ એટેક આવ્યો ને મરી ગયો માણસ. આ બનેલો પ્રસંગ મને કોઈ બધા કીધું, હું બી જાણતો હતો. એટલે મેં કીધું વાત તો રાઈટ છે, જેમાંથી બનાવ્યું એમાં રહેવાનું એક દિવસ નહીં. લો એટલે આ એક બહુ હકીકત છે આખી. મોરબીમાં મને હમણાં કથા હું કરતો હતો ત્યારે ભાઈ વાત કરેલી કે મોરબીમાં જ્યારે મચ્છુ ડેમ તૂટ્યો હતો, અને ત્યારે એક ભાઈ આવેલો, અને એ વખતે બહેનોના જે બધા બહુ બધા મુશ્કેલીમાં હતા, ઘરેણા ને અમુક વસ્તુ લૂંટીને ગયેલો લઈ લઈને. પછી હમણાં એ ભાઈ એમ કહેતો હતો, કોરોનામાં એણે બહુ દાન કર્યું અને બધું રૂપિયો વાપર્યો, એ કે મારા ફેમિલીમાં કોઈ બચ્યું નથી, હું એકલો રહ્યો છું, મેં આ હરામનું લીધું, મારું આખું કુટુંબ સાફ થઈ ગયું છે, હવે આ મારે લઈને ક્યાં જાવું, મારે બધું સમાજમાં વાપરી નાખવું છે, અને એણે વાપરી નાખ્યું. લા શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનની જે વર્ષો પહેલાં લખાણી, એ ભગવાન મને તમને સુખી થવાના ઉપાય બતાવે છે, દુઃખી થવાનો નહીં. ધર્મ પાળે એ માણસ સુખી થાય થાય ને થાય. આપણે થોડીક ધીરજ રાખવી પડે, અને અધર્મી માણસ વહેલા મોડો દુઃખી. આખી રામાયણનો સાર એટલો છે, રાવણ ભલે તમને ઘડીક મોજ કરતો દેખાય, પણ કુળે સહિત એનો વિનાશ તો થાય. દુર્યોધનને શકુની ઘડીક લેર કરતા દેખાય, પણ બધું જ એનું અંતે ફેલ થાય. છેલ્લી ચાલ રમવાની કધી ને જ્યારે શકુનીએ, ત્યારે દુર્યોધને મહાભારતમાં એટલું કીધું કે મામા તમારી એકોય ચાલ સફળ નથી થઈ, કે અટાણ સુધીમાં તમે મને જેટલા કાવતરા શીખવાડ્યા એકોય કાવતરું તમારું સફળ નથી થયું. મામા કે ભાણા એક એક ભાંજે એક રમી લઈ, કે હજી સરવાળો તમે જોવો ને તો કોઈ કાવતરું એનું સફળ ન થયું, કારણ કે ભગવાન તો હાજરા હાજુર, એક કાવતરું સફળ ન થવા દીધું. છેલ્લે અશ્વત્થામાએ બી રાત્રે મારી નાખવાના કાવતરા કર્યા બધાને પાંડવોને, અને છેલ્લે એણે અશ્વત્થામાએ
જે ઉત્તરાના ગર્ભમાં બાણ માર્યું, એક જ બાળક પાંડવ વંશનું હતું, અભિમન્યુના દીકરાને ત્યાં એક જ ઉત્તરાના ગર્ભમાં એક હતું બાળક, અને એ પરીક્ષિત રાજા ભાગવતના જે શ્રોતા એને મારી નાખવા બાણ માર્યું, ત્યારે કૃષ્ણ ભગવાને શું કીધું કે તમ તારે માર્ય, બાળક મરેલું જન્મશે પણ એને હું જીવતું કરી દઈશ અને વર્ષો સુધી હસ્તિનાપુરનું રાજ કરશે, વર્ષો સુધી હસ્તિનાપુરનું રાજ કરશે અને સમ્રાટ થશે. એ પરીક્ષિત રાજા થયા.